આયા વિજ્ઞાન ને ગોઠણિયા પર થી જવું પડે એવી અનેક ઘટનાઓ બની છે અનેક ઘટનાઓ જે કેટલા બધા ઉતળા ઇતિહાસો છે આ આપણું માળિયા મને કાઈ બેઠા છે એટલે યાદ આવ્યું અને પિઠા તાટી નામનો મરતા મરત મહાપુરુષ અને સાહેબ પ્રસંગ આખો તો જબરો છે પણ એની દાતારી છે એ જેને કહેવાય હિબોળા હિમાળા ગુજરાતના વળોટી ગીર મારવાડ સુધી પહોંચેલી અને મારવાડમાંથી કવિરાજ આવે છે અને ધીરો 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 આવે છે થાક લાગેલો અને હવાર હાંજે વેલો ઉરજ આજમાં પછી અંધારું થઈ ગયું અને હાંજે એ ચારણ માળિયાને ટીંડે પહોંચે છે અને શિવનું મંદિર માળેશ્વર મહાદેવ અને એના ઓટે છે એ પોતે હુઈ જાય છે થાક લાગેલો બહુ આખી વાત તો જબરી છે પણ ઘટનાઓ કેવી ભારતમાં અમુક બની છે બુદ્ધિને એક બાજુ મૂકો ત્યારે આ બધી વાતો સમજાય અને એ કવિરાજ છે એ હુઈ ગયો અને હવારના પોરમાં બરાબર એવો એક મહાપુરુષ એ પીઠાતાપા છે એ મહાદેવની માળેશ્વર મહાદેવની વંદના કરવા માટે હવારમાં જાય પરમ ઉપાસક શિવનો અને વંદના કરવા માટે જાય બરાબર નદીમાં સ્નાન કરીને હજી બહાર નીકળે ચારણની અંદર ઉડી ચારણે જાગેલો હવારમાં શિવને મંદિરને ઓટે બેઠેલો નામ નજર પડી ગઈ પણ કપાળ જોયું થાયો આખડીઓ અણિયાળીઓ અને સરથી પહારીઓ એ કપાળ ગયું ને આખડીઓ ગયું ફરક ફરક મૂછડ્યું અને પછેડી છે પેરી છે ને થાળીઓ અંગે વીટેલું છે અને નદીમાંથી બરોબર બહાર નીકળે જળા જળા કપાળનું તેજ જોઈને ખબર પડી ગઈ કે આજ પીઠા તાપો હોય અને મારવાડમાંથી કવિરાજ છે આવેલો આજ આપો પીઠા તો પાસે આવીને કીધું તમે આપો પીઠા જ તો કે હા મને બધા કહે છે કે બહુ સારું લ્યો છે મારવાડમાંથી આવશું અરે અરે પધારો પધારો કવિરાજ બહુ સારું બહુ સારું આખી વાત તો લાંબી છે પ્રસંગ લાંબો છે પણ કે ઘરે પધારો કે તમને કવિરાજ મહેમાન ગતિ મહેમાન ગતિ નહીં આ કવિ મોંઘો પડે એવો છે કે રાજપૂત માટે કાંઈ મોંઘું ન હોય છત્રી માટે કાંઈ મોંઘું હોય જ નહીં તમને તો કવિરાજ ખબર હોય કે દાન માંગો એ આપશો કે આપના તારા તોડવા હોય તો મારા હાથની વાત નથી મારી પાસે હોય માંગશો તો આપી દઈશ કે હોય એ માંગવું ન હોય એ માંગવું તો હવે અમારી જગદંબા અને આ માળેશ્વર મહાદેવ લાજ રાખશે હવે જે જોતું હોય કવિરાજ માંગી લ્યો મારી પાસે ન હોય પણ આલો ઘરે આવીને કહું અહીંયા તો મારી પાસે હું આ પોતડી પહેર છું તો કે ઘરે આવી તો દાન દેવા વાળા કેટલાય કેળામાં રોકતા હતા નાડા ફરતા હતા કવિરાજ બે દુહા લખતા જા જોઈએ એ લેતા જા કે તો કે આયા ન યાદ કે આયા તો પસેડી છે બીજું તો હું કે તો કોઈને બોલાવું તો ઘરેથી જે માંગો એ લઈ આવે તું તો પસેડી નહીં કોઈને બોલાવું નથી તો તું એમ કહી દે જેમ દગાઈ ચા ડાંગરની ઘટના કરશી કચ્છની ધરતીમાં બની હતી એવી આયા ઘટના બની ભાઈ કે તો કે તો કવિરાજ કે છે આપા પીઠા બીજું કઈ નહીં અહીંયા કોઈ જોયું નથી તે વચન દીધું તો હું નથી દીધું એમ બોલી જાવ અહીંયા ક્યાં ત્રીજું કોઈ ભાડે છે તો આપણી કાલ વાતો કરી છે અને હું હાવે એવો કવિ નથી કે તારી બીજો જઈને વાતો કરું કવિરાજ આવા વેણ ન હોય કે તો હવે હું કવિ આપો માગી લ્યો હવે કહું તો શું કે નવ હોરો નવ લોકો હોનાનો હાર જોઈ છે કે અરે કવિરાજ એમાં હું આલો ઘરે ઘરે જઈ તો કીધું ને ઘણા દીએ કે તો કે ઉભો છો ન્યાથી ન્યાથી દે હે કે આ ઉભો છો નદીને કાંઠે ન્યાથી એક પગલું આગળ ભરને તો હુરજની આણ કહેવાય જો ક્ષત્રિય હો તો આયા નહીં મને દાન આપી દે અને તેથી વિચાર છે તો આહો ક્ષત્રિયોની ઉજળી પરંપરા આજ વહી જાય અરે દાડો હુરજ તો તો ઉગવાનું ભૂલી દે અને આ માળેશ્વર છે એ હોંકારો દેવાનું ભૂલી લે દાદો સોમનાથ અને દાદો માળેશ્વર લાજે હો અને આમ કરીને આ મોટી છીપર પથ્થર હતો એના માથે ફેરવી અને પોતાનું માથું પછાડ્યું કે લે નવ લખો હાર અને ધાડ કરતો પથ્થર ફાટી ગયો અને એમાંથી નવ હરો નવ લખો હાર નીકળ્યો તો લ્યો કવિરાજ દાનમાં છત્રીના કોઈ રાજપૂતના પારખા ન હોય આ ઘટના વિશ્વમાં ક્યાંય ન બને ભારતમાં જ બને મિત્રો આવી અનેક ઘટનાઓ છે અને સુરવીરો એવા મને હમણાં ભાઈ યાદ કરાવતા હતા આના ધરિયા હું એનો અનુભાકો મૂળ આખું નામ પણ આના ધરિયા આપ જાણો છો વડોદરા ડોડિયા અને સાહેબ કેવી એની તાકાત હશે એને કોકે ખાણીઓ લઈ આવવાનું કીધું તો ખાણીઓ મને હમણાં રામસીમામાં જ વાત કરી હતી કે પાણો હજી ત્યાં પડ્યો છે ખાણિયાનું કીધું તું ને એવડો મોટો પાણો ઉપાડી અને એક હાથમાં હોકાની નળીથી હોકો ને હોકાની નળી હોકો પીવાતો હોય અને એક હાથે
أنا دارية يا أنا باسينة يا بابا بلا مانس أبدي دارتي شيء يا كاتبتي يا بابا بانتاوي أنا يما نوابنا رسول خاننا سوروار مارية أبا مهلتونيا ملو أبلا بيجا ديس ماتي بيجو ديس إنه أتانة بيجو راجي إنه تي وقت بيجو ديس كيواتو يا ملو أبلا أنا آخا برنغنا نه هربلو يا آبرنغنا ما كوي يو تشيت نه કે આ બલો ને અરવી હગે અને ઈ સમાચાર આયા મેળા ને પટેલે ગામ માં આવીને કીધું આના દરિયા ને કે આનભા આપણી આબરૂ જાય છે આ સૌરાષ્ટ્રની પ્રભાત ક્ષેત્રની હોરચની કા તો કે મલ એવા આવ્યા છે કે આ પરંગણા માં કોઈ અરવી હગ્યું નથી નવાબ લઈ આવ્યો છે રમત માને છે અને આ કે મને ઈ કાઈ વખત ન હોય પણ જો આબરૂની વાત આવે ધરતીની તો હું રાજપૂતનો દીકરો છું હો અને પોતે જાય છે ને તે દિવસ બરોબર ઓલા મલ બારગામ ગયા ગયા બારગામ મલ ભૈયા ગયા આ પાછો મારે તો ભેહું છે મારી ભેહું ઓળખી જાય હું ન જાઉં મારે કાંઈ રોકાવાનો વખત ન હોય પણ એક કામ કરો હવે મલ નથી એટલે હું રાજપૂતનો દીકરો આ મલની હારે લડીને આ દેખાડું છું પણ હવે મલને મારું થોડુંક એક વાત મને મારી કરી દેજો મલને કે હું કે આ ચોરવાડના ગઢના બે જે ગઢ રહ્યો ને એને બે હાંકળું રહીને મોટી દેવાની લોઢાની જાડી એ વખતની હાંકળું આ હાંકળું હાથમાં લઈને આમ કરીને આમ હાંકળું મરડી નાખી હાલભાઈ વળ દઈ દીધા હાંકળું ને અને પછી કીધું કે જે દેશના મલ આવે ને એને કહેજો આ હાંકળું પાછી હતી એમ કરી દે પછી હું બાંધવા આવી ત્યાંથી મારે ખોટો ધકો નથી કહું હજી હાંકળું ના વળ એમનેમ છે કોઈથી વળ નથી નીરા ભલા મને કેટલી કેટલી વાતો કરવી સાહેબ હા એટલા માટે એવી આપણી ઉતળી પરંપરા છે એટલે અમારા માટે કેવા કેવા કર્યા 18 વર્ણ માટે આ સોનભાઈ જેને જેને હોનભાઈ માને માયના છે આઈમાં એમ કહેતા કે મારો સેવો કોઈ પણ જ્ઞાતિનો હોય પણ પૂર્ણ રીતે ઉજળું જીવન જીવે અને જે માં કહે કે આ ન ખવાય આ ન પીવાય આ ન જવાય આ ન કરાય એ રીતે જીવે અને એને જીવનમાં કોઈ દી હોનભાઈ એમ કહેતા કે જો તકલીફ આવવા દઉં તો હું મંડળાવાળું હોનભાઈ ન કહેવાઉં કરણીમાં મારી હમાધી આવી મોજલી પછાડજો આવું કહેતા મારા નાના એટલે I'm